સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિક બજારોમાં વેપાર ધંધામાં મંદીનો માહોલ, ભર સિઝનમાં પણ બજારો સુમસામ દેખાતા વેપારીઓ ચિંતિત. છેલ્લા એક વર્ષથી કોરોનાની મહામારીના કારણે વૈશ્વિક મંદી છવાઈ ગઈ છે, પરંતુ પ્રાંતિજનગરના બજારોમાં અત્યારે ભર સિઝન હોવા છતાં બજારમાં બિલકુલ ગરાકી જોવા મળતી નથી. ખેતીમાં મગફળી, કપાસ અને શાકભાજીનો મબલક પાક ઉતર્યા હોવા છતાં તે પૈસા બજારમાં દેખાતા નથી. અત્યારે સિઝનના કારણે બજારમાં ગ્રાહકોની ભીડ જામવી જોઈએ, તેના બદલે વેપારીઓ લાખો રૂપિયાનું રોકાણ કરીને સાવ નવરા બેઠા હોય તેવું લાગી રહ્યું છે. પ્રાંતિજના બજારોમાં ગરાકી મંદી થઈ હોવાનું મુખ્ય કારણ લોકો પોલીસની દંડકીય કાર્યવાહીને ગણાવે છે. આજુબાજુના ગામડાઓમાંથી 200-500 રૂપિયા લઈને બજારમાં કરિયાણું કરવા આવેલા ગ્રાહકો જો ભૂલે ચૂકે માસ્ક પહેરવાનું ભૂલી કરી બેસે તો રૂપિયા 1000નો દંડ ભરવો પડે છે, તો ગ્રાહકો માટે અસહ્ય બની ગયું છે. વેપારીઓના કહેવા મુજબ દુકાનમાં વેપારી એકલો જ હોય અને ચા પીવા કે મસાલો ખાવા માસ્ક ખોલે તો તુરંત જ પોલીસ કર્મીઓ આવીને ફોટો પાડીને રૂપિયા 1000નો દંડ વસૂલે છે. બિચારા લારી ગલ્લાવાળા તો સાંજ પડે 5000 રૂપિયાનો વકરો પણ કરતા નથી. તેમ છતાં સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરતા પોલીસ કર્મીઓ સહેજ પણ દયા કે માનવતા રાખ્યા સિવાય કાયદાના કડક પાલન કરીને ભારે દંડ વસૂલી લેવામાં ચૂકતા નથી. જો કે માસ્ક પહેરવું તે દરેક વ્યક્તિ માટે હવે અનિવાર્ય છે અને દરેકે પહેરવું જોઈએ, પણ પ્રાંતિજના બજારોમાં ગરાકી મંદી પડી હોય તો તેનું મુખ્ય કારણ પોલીસ છે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. સંજય રાવલ, જેએસટીવી, પ્રાંતિજ.